પાઠ એક રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે જોઈએ હર્ષવર્ધન પછીનો સમયગાળો સાતમી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્ય રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા મધ્ય યુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવામાં આવે છે રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલા હતા આપેલ વચન પ્રાણને ભોગે પણ પાળતા દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા લડાઈમાં પણ અધર્મ આચરતા નહીં ભારતની રાજપુતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી પુત્ર અને પતિને હસ્તામુખે યુદ્ધમાં વિદાય આપતી તલવાર લઈને રણ મેદાને આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે આશરે પાંચસો વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો આવા રાજપૂત વંશો વિશે જાણીએ સાતમી સદીના અંતમાં સામંતશાહી શક્તિઓનો ઉદય થતા ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો આ સમયને મધ્યયુગ કહે છે આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યનો અભ્યાસ કરીશું ઉત્તર ભારતના રાજ્યો ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય બુંદેલખંડના ચંદેલો માળવાનું પરમાર રાજ્ય અણહિલવાડનું ચૌલુક્ય રાજ્ય ડાહલનું ચેદી રાજ્ય શાકંભરીનું ચૌહાણ રાજ્ય દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો તેમણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી આ વંશમાં મદનચંદ્ર ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો ઉત્તર ભારતના અન્ય શાસકોમાં બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજા ભુક્તિના નામથી ઓળખાતું હતું આ રાજ્યમાં પાછળ જેવા મહાન શાસકો થઈ ગયા હતા ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્વ છે ખજુરાહો કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા ખજુરાહો તેના ભવ્ય મંદિરોને લઈને તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું ચંદેલોએ બુંદેલ ખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી તરીકે જાણીતો છે ઈસવીસન આઠસો વીસમાં માં કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી હતી પરમાર વંશમાં સિયક મુંજ ભોજ જેવા મહાન શાસકો થયા હતા ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો

શાકમભરીના ચાહમાન વંશનો સ્થાપક વાસુદેવ હતો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણો રાજ સાથે થયેલા તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસવીસન અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી તે પછી ઈસવીસન અગિયારસો બાણુંમાં માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિન રૂપ ગણાય છે રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે આઠમી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું આઠમી સદીના મધ્યમાં આશરે ઈસવીસન સાતસો છપ્પનમાં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે આ સમયે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા જેમાં વઢવાણ દેવ ઓખા મંડળ પાટગઢ ભદ્રાવતી વગેરેનો સમાવેશ થાય છે આ બધા શાસકોમાં સોલંકીઓના શાસન ગુજરાતના રાજપૂત શાસન નો સુવર્ણ યુગ ગણવામાં આવે છે આ વંશમાં મૂળરાજ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું જૂનાગઢના શાસક રાજખેંગારની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ સોલંકી સાથે થયા હતા રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે

સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી હતી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભા યાત્રા કાઢી હતી ત્યારે પાટણનો રાજા આમ પ્રજાની સાથે ચાલ્યો હતો કુમારપાળ પણ પ્રજા કલ્યાણી શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના પર ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે કુમારપાળ બાદ અજયપાળ પાટણ ગાદીએ આવ્યો હતો લગભગ ચાર વર્ષના શાસન બાદ તેનું અવસાન થતા ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો ઈસવીસન અગિયારસો ઇઠ્યોતેર ની આસપાસ શિહાબુદ્દીન ઘોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા હતી સોલંકી શાસકોની સત્તા નબળી પડતા વંશનું શાસન આવ્યું વાઘેલાઓ સોલંકીઓના વફાદાર સરદાર હતા તેમની સેવાના બદલામાં સોલંકીઓએ વ્યાગ્રપલ્લી ગામ અર્ણો રાજાને આપ્યું હતું જે ગામના નામ ઉપરથી તેમના વંશજો વાઘેલા કહેવાયા

વાઘેલાના સમયમાં ઈસવીસન તેરસો ચાર ની આસપાસ ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ પાલ વંશનું શાસન હતું આ વંશના સ્થાપક અને તેના વંશજોના નામમાં શબ્દ પાછળના ભાગમાં આવતો હોવાથી આ વંશને બંગાળનો પાલ વંશ કહેવામાં આવે છે આ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો પાલ વંશના પતન બાદ ઈસવીસન એક હજાર પંચાણું માં સેન વંશની સ્થાપના થઈ હતી આ વંશમાં વિજય પ્રથમ નોંધપાત્ર રાજા હતા તેના પુત્ર બલલાલ સેને સાગર અને અદભુત સાગર નામના ગ્રંથો રચ્યા હતા કર્ણદેવ પાસેથી ગુજરાત જીતી લીધા પછી દિલ્હીના નાઝીમોની નિમણૂક કરતા તે દ્વારા રાજ્યનો વહીવટ થતો હતો ઈસવીસન ચૌદસો સાત માં ઝફર ખાન મુઝફર શાહ નામ ધારણ કરીને સુલતાન બન્યો આ વંશમાં ચૌદ સુલતાનો થઈ ગયા જેમાં અહમદ શાહ મહમૂદ બેગડો બહાદુર શાહ જેવા સુલતાનો સમાવેશ થાય છે સત્તરમી સદીમાં ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત થતા સલ્તનત રાજ્યોને દક્ષિણના રાજ્યો કહેવામાં આવે છે આઠમી સદીમાં ઉત્તર ભારતની જેમ દક્ષિણ ભારતમાં પણ અનેક નાના મોટા રાજવંશો સ્વતંત્ર થયા તેમાંથી ચાલુક્ય રાષ્ટ્રકૂટો પલ્લવ ચોલ પાંડ્ય ચેર જેવા રાજ્ય વંશો વિશે ટૂંકમાં મેળવીએ ચાલુક્ય વંશનો પ્રથમ રાજા જયસિંહ હતો પુલકેશી પ્રથમે ઈસવીસન રાજધાની બનાવીને અલગ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું આ વંશ વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો આ વંશમાં કીર્તિવર્મા પુલકેશી પ્રથમ પુલકેશી બીજો જેવા મહત્વના શાસકો થઈ ગયા વાતાપીના ચાલુક્યોની સત્તા નબળી પડી ત્યારે તેમની એક શાખા કૃષ્ણા અને ગોદાવરી નદીના વચ્ચેના પ્રદેશમાં સ્થાપિત થઈ તેનો સ્થાપક વિષ્ણુવર્ધન હતો આ પૂર્વીય ચાલુક્ય શાસકોએ પોતાની રાજધાની વેંગીમાં રાખી હોવાથી તેઓ વેંગીના ચાલુક્યો તરીકે ઓળખાયા વાતાપી અને વેંગીની જેમ કલ્યાણીમાં પણ ચાલુક્યોની એક શાખા હતી આ ચાલુક્યો કલ્યાણીના ચાલુક્ય તરીકે ઓળખાયા દક્ષિણમાં ચાલુક્ય વંશની પડતી થઈ ત્યારે રાષ્ટ્રકૂટ વંશની સત્તાનો ઉદય થયો આ વંશનો સૌથી પ્રથમ રાજા ઇન્દ્ર પ્રથમને માનવામાં આવે છે ગોવિંદ ત્રીજો રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો આ સમયમાં યાદવ વંશના બે રાજ્યો અસ્તિત્વમાં હતા દેવગીરી અને દ્વારસમુદ્ર દ્વારસમુદ્રમાં હોયસલ વંશનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું દ્વાર સમુદ્ર હોયસલોની રાજધાની હતી અને દેવગીરી યાદવોની રાજધાની હતી દક્ષિણમાં ચાલુક્ય સામ્રાજ્યના પતન બાદ ત્યાં નવા રાજ્યોનો ઉદય થયો તેમાં વરંગલના કાકતીય પણ હતા કૃષ્ણા અને કાવેરી નદીઓ વચ્ચેના ભૂમિ પ્રદેશ ઉપર તેમનું રાજ્ય હતું વરંગલ તેમની રાજધાની હતી આવો જ એક મહત્વનો વંશ પલ્લવ વંશ પણ હતો આ વંશની સ્થાપના બપદેવે કરી હતી તેમની રાજધાની કાંચીપુરમમાં હતી પ્રથમ પ્રથમ અને બીજો આ વંશના મહત્વના શાસકો હતા તાંજોર ત્રિચીનાપલ્લી અને આવેલા છે ત્યાં મધ્યકાળમાં ચોલ મંડળનું રાજ્ય હતું તાંજોર તેમની રાજધાની હતી રાજરાજ પ્રથમ રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ ચોલ વંશના મહત્વના શાસકો હતા દક્ષિણનું આવું એક પ્રાચીન રાજ્ય પાંડ્ય પણ હતું પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું આ સમયે તમિલથી અલગ થયેલા એક ભાગ પર ચેર વંશનું શાસન હતું ચેરનું મલયાલમ છે અયન ચેર પ્રથમ શાસક હતો અને સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસક હતો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજપૂત યુગમાં વિવિધ રાજ્ય વંશોનું શાસન હતું એ સમયમાં શાસક રાજ્ય વંશોમાં પરિવર્તનો આવતા પરંતુ રાજનીતિક પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોવા મળતા નથી રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાનો જયેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા આ યુવરાજ પાછળથી રાજા બનતો લોકો અથવા રાજદરબારીઓએ દરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે જેમ કે કાશ્મીરના શસ્કરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા અમાત્ય અને સચિવો અમાત્યનું કાર્ય મંત્રણા અને રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા જ કરતો હતો આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો રાજપૂત યુગમાં ગ્રામીણ સંસ્થાઓનું મહત્વ વિશેષ હતું આ સંસ્થાઓનો એવો વિકાસ થયો કે મુઘલ કાળમાં પણ ગ્રામ પંચાયતનું મહત્વ રહ્યું ઉત્તરની જેમ દક્ષિણ ભારત પણ ગ્રામ પંચાયતને આધીન હતું તેનો વડો મુખી કે સરપંચ ગણાતો કેટલીક બાબતોમાં ગ્રામ સભા ન્યાય આપતી પરંતુ રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો રાજા હતો વેપાર વાણિજ્ય રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો આ વિભાગ વિદેશ વેપાર ઉપરની જકાત વસૂલ કરવાની વસ્તુઓનું મૂલ્ય ઠરાવવાની અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓ મંગાવવાની વગેરે વ્યવસ્થા કરતો મુખ્ય કર જમીનની ઉપજનો છઠ્ઠો ભાગ હતો રાજપૂત યુગમાં જમીન પરનો કર ભાગ નામે ઓળખાતો આજે પણ જમીન ઉપર કર લેવાય છે બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો આ સમયે દરિયાપારના વેપાર માટે ગુજરાતના સ્તંભ અને બંદરો જાણીતા હતા ભારત પર વિદેશી આક્રમણો આઠમી થી બારમી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો થયા આઠમી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મોહમ્મદ ઇબ્ન કાસીમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું

તે એક ચડાઈ પછી બીજી ચડાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકતવર થઈને ભારત ઉપર ચડી આવતો આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ના બનાવી શક્યા પરિણામે ઈસ્વીસન એક હજાર પચીસ માં તેણે સોમનાથ પર ચડાઈ કરી અઢળક સંપત્તિ લૂટી મહમદ ગજની ચડાઈ બાદ આશરે દોઢસો વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તેજ દિશામાંથી આક્રમણ થયું

તેણે બીજી ચડાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી અને દિલ્હીમાં સત્તા સ્થાપી